ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. તો સ્ટાર્ટ કરીએ આજનો વ્લોગ. તો સોરી, આગ ઉપયોગી. તો આજે છે સન્ડે અને મોડા મોડા વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે પપ્પાને ઘરે કામ હતું, એ કામ પતાવીને સીધો પપ્પાને મૂકવા ગયો હતો, એટલે કઈ છૂટ નહોતો થયો. પછી કઈ લેવાનું તે લઈ આવ્યો. અને શું કેવાય, આવતો રહ્યો છું ઘરે વિડીયો શૂટ કરવા. ને હવે પાછું જવાનું છે પાર્થભાઈની શોપે બેસવા. જવું કલાક છે, કલાક બેસું ત્યાં. એટલે વાંધો નહીં, 11 વાગી ગયા છે અત્યારે તો. એટલે કલાક બેસીને પછી આવતા રહ્યું, કેમ કે પાર્થભાઈ આવતા રહે 12:30. તો રવિવાર છે એટલે અડધો દિવસ જ હોય આજે શોપ ઓપન રાખવાની હોય. આમ તો આખો દિવસ હોય, એટલે રવિવારે અડધો દિવસ જ હોય. પૂરું થઈ જાય મોટું, એવો મોટું લઈ લીધું તારું તો. એવું લાગે 10 વાળી લઈ આવી દીધી તમને, બીજું વાપરી નાખો. એટલે દેખાણો તો વેસેલિંગ ની ડબ્બી કેવડી, 5 રૂપિયાની જો ખરા મોટી લે જરા કામ થી છે. બો તમે ના પાડતા તો વેસેલિંગ નથી લાવું, બોડી લોશન છે ને. એટલે મેં કીધું, એટલે હું નાની લઈ આવું, મારી હાટો જોતી એ લગાડતા તો. કેવું લગાડી લઉં, મોડી 10 વાળી લઈ આવું છું પછી. અમે ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સુગંધ એમાંથી આવે છે? સ્પ્રે થાય તો એની હવે સુગંધ આવે છે? સ્પ્રે નહીં આવે, આમાં એટલી બધી ન આવે, એટલી બધી ન આવે. તો કે તો બસ આજે બપોર પછી એવું લાગે તો વોશિંગ મશીન સાફ કરી. હા, એવો વિચાર છે. ખુલી જાય? ઓલો તો ખુલી ગયો તો, પરાણે ખોલ્યું તો. કેટલું ખુલી જાય? આવતે બહુ ટાઈટ નથી કર્યું ઢાંકણ. ખુલી જાય, કેદુનો સાફ નથી કર્યું. તાજું કચરો નીકળી જાય તો સારું. રજા છે તો કેમ રહે તો કરી નાખશું, કરી નાખશું, વાંધો નહીં. સારું, હાલો. મમ્મી તો અત્યારે જો રસોઈ મૂકી દીધી છે કરવા, અને આપણે હવે પાર્થભાઈની શોપે જઈએ બેસીએ, અને આ જઈને પાર્થભાઈને મળીએ. લે રેડી પાર્થભાઈ, જો નવરાય છે તો નગર એવું થાય, કામ હોય છે તો બહાર વ્યા જાય, એટલે થોડીક વાર બેસવું જોઈએ, પછી આવે પછી પાછા મળવાનું એવું. એટલે ફટાફટ જાય ને પેલા વિડીયો શરૂ કરી દેવાનું, ક્યાંય નથી જવાનું તું કરી ક્યાંય બે કેવાનું લઈ જાય, નકર બાર વયો જાય કામ વાંચી દો. એટલે એવું આપણે જઈએ. અત્યારે પહોંચી ગયા છે પાર્થભાઈ ની શોપે, ના પાર્થભાઈ ના ભાઈ બન. બોલી દો. અત્યારે વાગી ગયા છે 1, અને શોપે થી ઘરે આવતો રહ્યો છું હું. ને મમ્મી જો બેઠા છે, મોબાઈલ ઘૂમડે છે બેઠા બેઠા. કે મમ્મી બની ગઈ રસોઈ? બની ગઈ. અને પપ્પા ને ભાઈ ગયા છે બહાર માર્કેટમાં, કઈક લેવાનું હતું લેવા ગયા છે. ભાઈ કીધું કઈક ટબ લેવાનું, એવું કઈક કીધું, કઈક કોઈનું ટબ હોય કોને ખબર. લેવા ગયા છે એટલે હું પછી આવતો રહ્યો છું શોપ બંધ કરીને. 1 વાગે આવ્યું, સોરી 1:45 બંધ કરી હતી, અત્યારે આવ્યો 5 મિનિટ થઈ જાય આવ્યો એને. અને આપણે જોઈએ મમ્મી અંદર રસોડામાં શું મૂક્યું છે. એ મમ્મી ઘી બનાવો, ઘી બને છે. સારું વેલ આવે ને તો બોલી ના. ઘરનો ઘી એમ ને દેશે મલાઈ, પેલા જેરી રાંધી પેલા મલાઈ ગયો. હા, ઘી આરો કરી નાખે. થઈ ગયું, થઈ ગયું એમ ને. લઈ લ્યો, તમને ઘી ભાવે જ નહીં કોણ ગળે. ક્યાં ભાવે છે આ ભાખરી હોય કે બાર ભાવતો જ નથી. આ ભાખરી લગાડેલું હોય ને તો હાલે, પછી આમાં બટકે બટકે ખાવાનું હોય ને ઓક્કા આવે. ભાખરી પાછી વળે ગળે જ ન ઉતરે, માઇન્ડ માઇન્ડ ગળે ઉતર વળધી ભાખરી. તો
અહીંયા ઓછું ઘી હોય ને પણ તો એટલે મજા આવે. બહુ ઘી બી કાઢી જ નાખવું પડે જવો ને, એમાં બધું ભેગું થઈ જાય ને, લોટ ને કાજુ બદામ ને. હા ઓલો ભાખરીમાં તો બટકે બટકે ખાવાનું એટલે વધારે લાગે. તો પપ્પા જો દુકાને થી આવતા છે પપ્પા ને ભાઈ, જઈએ એવા નદીમાં. હું લેવા ગયા હતા એટલે પાસે આવ્યો. હું લેવા ગયા હતા કબડિયું, કબડિયું બકડિયું, બકડિયું લેવા ગયા. બકડિયું તો કઉ એમ કીધું દુકાને શું લેવા. સમજો લોકો આમ ના મુલાળે છે, આમાં એમ નો નાખે મમ્મી, આમ માથે ચટણી મીઠું ને લીંબુ નાખી ખવાય મજા આવે. આમાં લીંબુ નું ખાય? હા લે હું દેખાડે એક વિડિયો તમને. લીંબુ? હા હું દેખાડી. એમાં છે ને લીલી ચટણી નથી બનાવતા આપડે, એ નાખે પછી લાલ ચટણી નાખે, લીંબુ નાખે અને કાક મીઠું હોય અને કાક ઓલી ખારું ખારું લાગે ઓલી સોડા હું કેવો સર કરે ઓલો મસાલો ના ગાંઠિયા ઉપર, ગાંઠિયા ઉપર નાખી કાક હિંગ નાખી. હું સંસળ નહી હંસળ, સંસળ હા એ નાખે પછી હલાવીને આમ કઈ એટલે મસ્ત લાગે તીખું ને એવું હોય એવું બનાવે. હું પાપડ શેકું છું. આવું થાય છે બ્લોક શોટ કરતા જાય કામ કરતા જાય તો કઈ વાંધો નહીં, બ્લોક શોટ કરતું જવાનું કામ કરતું જવાનું એટલે વિડીયો આપણે. જમવા બેસી ગયા છીએ બધા, અને જમવામાં છે રોટલી, રીંગણા બટાકાનું શાક, દાળ ભાત, મરચા, મૂળા અને પાપડ અને છાસ. પાપડ ખાવા હોય ને તરસ શેકવા જાય. એવું કઈ ન હોય તરસ શેકવા જાય મમ્મી તો જો બધા હાટું છે કે મારે એકાદ થોડા થઈ કાત પેલા ખાવો હોય તારે જ તે ખાવાનો તો હોય ને, તળેલું ન મજા આવે, તેલ વાળું મજા આવતું બહુ. એટલે મજા આવે. સારું હાલો તો હવે જમી લઈએ. પાવડર ગરમ થઈ ગયો છે હમણાં દેખાડ્યો હતો, પાવડર કેવાય, પાવડર કેવાય. હવે હવે આ અંદર નાખી દેવાનું એટલે ઓગળી જાય. મોટું નાંગે નાંગે જો આ નાંગ દીધું, આને ઓગાળવાનું પપ્પા. હા ઓગળી ગયો જો તૈયારી. શીરો તૈયાર થઈ ગયો છે, આવી જજો બધા ખાવા આવી જજો. તૈયાર થઈ ગયો છે બનાવ્યું તો પથરાઈ ગયું છે. રોનક ભાઈ તેલ લગાડે છે માથે એમ રોનક, જો અને હજી ગરમ કરવાનું, ગરમ ગરમ કરવાનું ને પાથરતું જવાનું પછી જો માથે ઘી દેતી જવાની. લઈ આપણે ચક્કર તૈયાર લઈ. હવે ધીમે ધીમે પ્રોસેસ શરૂ થાય છે તપાવવાનું, આને પહેલા પછી મારા દાદા કરશે બધું આમાં. તો જો હવે દાદા ધીમે ધીમે ચક્કર બનાવવાનું શરૂ કરી દીધું છે. દાદા આવી રીતના બને થઈ લ્યો તમે બધા, અમે આવું આવું વાથા કરીએ કારણ ચક્કર બનાવવાનું ઘરે બનાવવાનું જોઈ. જો આ ચક્કર તૈયાર થઈ ગયું છે, આ ચક્કર તૈયાર રાખો હમણાં બનાવતા તઈ કેમ
રેડી ને? આને શું કરે, દુકાન લઈ જવાનું? દુકાન લઈ જવાનું. તો અત્યારે આવી ગયા છે 6:15 અને નાસ્તો કરી લીધો છે અને પપ્પા ની ગયા છે દુકાને, ઓલું ચક્કર બનાવ્યું હતું ને એ ફિટ કરવા ગયા છે. તો બધા ગયા છે, ભાઈ ની બધા ત્યાં ગયા છે ફિટ કરવા, ને હું નાસ્તો કરતો હતો. નાસ્તો કરી લીધો છે. ભાનુભાઈ આવ્યા છે બેસવા. જય માતાજી. ભાનુભાઈ કેમ છે? સારું. ઠંડી લાગે છે? ઠંડી હજી આજ દેખાણી બહુ નથી. તમને ઓછી લાગે છે? કડકડતી નથી, આને કહેતે કડકડતી પડે. મમ્મી બનાવે છે સેન્ડવીચ અને બ્રેડ લેવા જવાની. જાય છે બ્રેડ લેવા. ઉનેરોના બ્રેડ લઈ આવે તો ફટાફટ બ્રેડ લઈ આવે અને માર્કેટમાં આટો મારતા આવીએ એટલે મજા આવે. જઈને બ્રેડ લેવાની છે તો લઈ લઈએ ફટાફટ. હવે જઈએ પાછા થોડી વાર માં બ્રેડ લેવા જાય એટલે ઘરે. તો અત્યારે બેકરી માંથી અમે બ્રેડ લઈ લીધી છે. પાછો બેકરી છે જલારામ મંદિર નહી, જલારામ બેકરી. બ્રેડ લઈ લીધી પણ જબલા નથી હાથમાં લઈને જવાનું છે એટલે કેમ રોનક ભાઈ જા બંધ થઈ ગયા છે એટલે હું ભાઈ બન બ્લોક શૂટ થાય છે તો બસ હવે જઈએ ઓલી સાઈડ. તો અત્યારે ઘરે આવતા રહ્યા છીએ બ્રેડ લઈને અને મમ્મી જો બનાવે છે બધો મસાલો તૈયાર કરે છે કે મમ્મી મસાલો બધો તૈયાર કરે છે ને અહીંયા થઈ ગયા છે બટેકા બોકાઈ ને હવે ચૂંદો કરે છે મમ્મી. વટાણા નાખવાના? વટાણા બટેકા. તમે પણ શનિવારે બનાવો તો બીજે દી રવિવાર હોય તો વાંધો. બેસીએ થોડી વાર માં ત્યાં સેન્ડવીચ બની જાય છે રેડી. કેમ પપ્પા? દર્શન કરવા. તો અત્યારે વાગી ગયા છે 8:15 અને જમવા બેસી ગયા. સેન્ડવીચ તૈયાર છે. સેન્ડવીચ તૈયાર છે. આ થાય છે થોડી ઘણી, બીજી તો થઈ ગઈ છે. અને સાથે છે નાયલોન સેવ છે અને મસાલા સિંગ અને સોસ. કેમ પપ્પા? હવે આ પપ્પા જો ભરે છે બધી સેવ ની. ભર દો એક માં. હાલો હા, સેવ ને સિંગ ને એવું ભરે છે. પછી અંદર સેવ નાખી દેવાની. આવી રીતના ભરવાની એટલે પપ્પા ને આમ જ ભાવે. કા પપ્પા મજા આવે? મને તો આમ નામ જ મજા આવે ખાવાની. તો સારું, હાલો હવે તો આ વિડીયો નો એન્ડ કરી નાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પાછા હું નવો વિડીયો માં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો. ટાટા ભાઈ ભાઈ ગુડ નાઈટ અને સેન્ડવીચ ખાવા આવી જજો બધા.